विद्यार्थी मित्रों, आगळना विडियोमां आपणे विसर्ग संधिना नियमो जोया हता। संधिना प्रकारो व्यंजन संधि, स्वर संधि अने विसर्ग संधि। एमां अत्यारे आपणे धोरण 10 मां विसर्ग संधि विशे शीखवानुं छे। तो विसर्ग संधिना नियमो आपणे जोईए, एमां पाछो आपणे जोईए, रिपीट करिए। तो विसर्ग संधिना नियमोमां पहेलो नियम आपणे शुं जोयुं हतुं के विसर्ग संधिमां विसर्गनुं चिह्न आवे छे। એટલે વિસર્ગના ચિહ્ન પછી ચ કે છ આવે। આપણે પહેલા નિયમમાં જોયું હતું કે ચ કે છ આવે તો એની જગ્યાએ શું બની જાય છે, એટલે કે શ મૂકવામાં આવે છે। પછી બીજો નિયમ, તો બીજા નિયમમાં આપણે જોતા હતા કે ટ કે ઠ આવે તો શું બને છે, ષટકોણનો શ। ત્રીજા નિયમમાં જો વિસર્ગ પછી તલવારનો ત કે થાળીનો થ, એટલે કે ત કે થ આવે તો શું થાય છે, સ થાય છે। તો આપણે ત્રણ નિયમો જોયા હતા, બરાબર। જો વિસર્ગ પછી ચ કે છ આવે તો ચ કે છનો શું બની જાય છે, સ, મીંડાવાળો। બીજા નિયમમાં જો વિસર્ગ પછી ટ કે ઠ આવે તો ટ અને ઠની જગ્યાએ શું લખવું પડે, આપણે ષટકોણનો શ। ત્રીજો નિયમ, જો વિસર્ગ પછી ત કે થ આવે તો શું થાય છે, ત કે થની જગ્યાએ આપણે સસલાનો સ લખવો પડે છે। તો હવે ત્યાર પછીનો આપણે નિયમ જોઈએ, નિયમ ચોથો, વિસર્ગની પૂર્વે અ હોય અને તેના પછી આ આવે તો અ અને વિસર્ગને બદલે ઓ મુકાય છે। અને પછીના અનો અવગ્રહ મુકાય છે। ઉદાહરણ જોઈએ, સ્વરહ પ્લસ અપી। તો જોઈએ શું કહે છે, કે વિસર્ગની પૂર્વે, વિસર્ગની પહેલા અ હોય અને તેના પછી આ આવે તો અ, અને તેના પછી જોઈએ, જો વિસર્ગની પૂર્વે અ હોય, આ વિસર્ગની નિશાની છે, એની પૂર્વે અ હોય, ર છે, બરાબર, એટલે ત્યાં શું થાય છે, અનું ઉચ્ચારણ થાય છે, તેના પછી આ આવે તો અ, બરાબર, તેના પછી આ આવે તો શું મુકાય છે, અ, અને વિસર્ગને બદલે ઓ મુકાય છે, અને પછીના અનો શું થાય છે, અવગ્રહ મુકાય છે। એટલે અહીંયા સ્વરહ પ્લસ અપી એટલે અનો શું થઈ જશે, ઓ, એટલે સ્વરો અપી। જો સ્વરહ, બરાબર, વિસર્ગની પહેલાં શું છે,
અ છે, જો એના અને તેના પછી આ આવે બરાબર તો અ, અને વિસર્ગને બદલે એની શું થઈ જાય છે, આ વિસર્ગ છે એ નીકળી જશે બરાબર, એટલે ત્યાં શું બની જશે, ઓ મુકાય છે એટલે ઓ આવ્યું સ્વરો બરાબર, અને પછીના અનો અવગ્રહ એટલે શું થાય, અવગ્રહ એટલે અંગ, બીજું કંઈ નહીં બરાબર. આપણે ઘ પછી આપણે જે વર્ણ આવે છે તે, એટલે આ અંગ છે, અંગને શું કહેવામાં આવે છે, અવગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા સ્વરો અપીમાં આ જે અ છે બરાબર એટલે અંગ છે, પણ ત્યાં અંગને આપણે જોઈએ તો અંગનું ઉચ્ચારણ કરીએ છીએ એટલે સ્વર પ્રમાણે ત્યાં શેનું ઉચ્ચારણ થાય છે, તો કે અનું ઉચ્ચારણ થાય છે બરાબર. એટલે જ્યારે ઉચ્ચારણ કરીએ છીએ તો ત્યારે શું થાય છે, સ્વરો અપી, ત્યારે આપણે એવું નથી બોલતા કે સ્વરો ડપી બરાબર, ડ લખીએ છીએ પણ હકીકતમાં ડ નથી પણ શું છે, અંગ છે બરાબર. એટલે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે અહીંયા શેનું ઉચ્ચારણ થાય છે, અનું ઉચ્ચારણ થાય છે બરાબર. આપણે ડ છે એવો ઉચ્ચાર કરવાનો નથી. એટલે વિસર્ગ પહેલાં અ હોય બરાબર, અને વિસર્ગ પછી પણ આ આવે તો શું થાય છે, અ, અને વિસર્ગને બદલે આપણે અહીંયા શું મૂકવાનું છે, ઓ મૂકવાનો છે બરાબર, અને પછીનો જે આ અ છે એનો શું કરવાનો છે, અવગ્રહ. એટલે અ છે એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે, અંગ, પણ ઉચ્ચારણ તો શું થશે, અ થશે. એટલે સ્વર પ્લસ અપી બરાબર શું થશે, સ્વરો અપી. એટલે નિયમો છે એ ક્રમ પ્રમાણે આપણે યાદ રાખવાના. પેલો નિયમ આપણે જોયો તો ચોકે છ હોય બરાબર, વિસર્ગ પછી જો ચોકે છ હોય તો એનો શું થશે, સમીંડાવાળો. પછી ટકે ઠ હોય તો સ ષટકોણનો સ એની જગ્યાએ મૂકવાનો, ત અને થ હોય તો શું મૂકવાનું, સસલાનો સ. પછીનો નિયમ શું આવે છે, વિસર્ગની પૂર્વે અ હોય બરાબર, અને વિસર્ગ પછી પણ શું હોય, અ હોય બરાબર. એટલે જો વિસર્ગની પૂર્વે અ હોય તો એનો આપણે શું કરવાનો છે, ઓ, અને વિસર્ગ પછી અ હોય તો એનો આપણે શું કરવાનો છે, અવગ્રહ મૂકવાનો. અને બદલે શું કરવાનું છે, અવગ્રહ મૂકાય છે. એટલે સ્વરો અપી, સ્વર પ્લસ અપી બરાબર શું બને છે, સ્વરો અપી. એટલે વિસર્ગ પૂર્વે અ હોય બરાબર તો એ અનો શું થાય છે, ઓ થાય છે, અને વિસર્ગ પછી અ આવે તો એ અનો શું કરવાનો છે, અનો અવગ્રહ મૂકાય છે. એટલે આપણે અંગ મૂકીએ છીએ પણ ઉચ્ચારણ તો શું થશે, અ, એટલે સ્વરો અપી. એના પછીનું ઉદાહરણ આપણે જોઈએ. પછીનો નિયમ શું કહે છે, તો કે જો વિસર્ગ પહેલા અ આવે, જો વિસર્ગ પહેલા અ આવે તેના પછી અ કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ નૃપહ પ્લસ જયતિ. જો વિસર્ગ પહેલા, વિસર્ગ સંધિમાં આપણે વિસર્ગને પહેલા ધ્યાનમાં રાખવાનું, વિસર્ગની પહેલા અથવા તો વિસર્ગની પછી જ આપણે શું કરીએ છીએ, જે ફેરફાર થાય છે ત્યારે જ થાય છે. એટલે વિસર્ગ સંધિમાં વિસર્ગને સૌ પ્રથમ પહેલાં એને જોવાનું. અહીંયા જો વિસર્ગ પહેલાં અ
આવે નૃપ. વિસર્ગ પહેલાં શું આપેલું છે? પ, પ એટલે સ્વરની રીતે ઉચ્ચારણ કરીએ તો અ આવે, બરાબર. કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો શું થાય છે? ઓ થાય છે. એટલે અહીંયા નૃપ સ્વર રીતે ઉચ્ચારણ કરીએ તો અ પણ થાય છે, અને ઘોષ વ્યંજનની રીતે આપણે જોઈએ, બરાબર, ઘોષ વ્યંજન એટલે સ્વરતંત્રમાં વધારે કંપન થાય કે વધારે અવાજ આવે તો ત્યારે એને આપણે કેવા વ્યંજન કહીએ છીએ? ઘોષ વ્યંજન કહીએ છીએ. તો અહીંયા પ છે એ શું છે? ઘોષ વ્યંજન છે. સ્વરની રીતે પણ આપણે ઉચ્ચારણ કરીએ કે પ એમ ઉચ્ચારણ કરીએ એટલે શેનું? અનું ઉચ્ચારણ થાય છે, બરાબર. એટલે ક્યારે? તો કે વિસર્ગ પહેલાં અ આવે અથવા તો ઘોષ વ્યંજન આવે, બરાબર, તો વિસર્ગ છે એ વિસર્ગનો શું થઈ જાય છે? ઓ થઈ જાય છે. તો હવે આનું શું બનશે? જોડાણ કરશું, ભેગું કરશું તો શું બનશે? નૃપઃ પ્લસ જયતિ બરાબર શું બનશે? નૃપો જયતિ. વિસર્ગની નિશાની નીકળી જશે, નૃપઃ અને જયતિ એ બંને શબ્દોને શું કર્યા? ભેગા કર્યા. વિસર્ગ હતું એ નીકળી ગયું, વિસર્ગ નીકળી ગયું, એની જગ્યાએ આપણે શું આવી ગયું? ઓ, બરાબર. એટલે શું બન્યું? નૃપઃ પ્લસ જયતિ બરાબર નૃપો જયતિ. એના પછીનો નિયમ જોઈએ. એના પછીનો નિયમ છે વિસર્ગ પહેલા આ, વિસર્ગ પહેલા અને વિસર્ગ પછી અને વિસર્ગ પછી સ્વર કે ઘોષ વર્ણ સ્વર કે ઘોષ વર્ણ તેમજ અંતસ્થ વર્ણ અંતસ્થ વર્ણ એટલે જે વર્ણનું ઉચ્ચારણ આપણે ગળાના અંદરના ભાગમાંથી કરતા હોય એને શું કહેવાય? અંતસ્થ વર્ણ. અંતસ્થ વર્ણ છે એ પણ કેટલા છે? ચાર. કયા કયા? તો આપણે જોઈએ. એક તો આવશે ય, ર, લ અને ચોથો વર્ણ વ. આ જે ચારે ચાર વર્ણ છે એ કેવા કેવા વર્ણ કહેવાય? તો કે અંતસ્થ વર્ણ. પૈકી કોઈ આવે તો ત્યાં વિસર્ગનો લોપ થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ભવંતાહ એવ. વિસર્ગ પહેલા આ અને વિસર્ગ પછી, આ વિસર્ગ છે એના પછીનો વર્ણ, સ્વર હોય કોઈ પણ સ્વર કે ઘોષવર્ણ હોય. ઘોષવર્ણ એટલે આપણે આની પહેલાં મેં તમને શીખવાડ્યું હતું, બરાબર, પાંચે આપણે 25 જે વર્ણ લખ્યા હતા 25 વર્ણમાં ક અને ખ, બરાબર, એ જે બે લાઇન હતી એ કયા હતા? તો કે અઘોષવર્ણ હતા. બાકીના જે હતા, બરાબર, એ ત્રણ લાઇન છે એ કયા હતા? તો કે ઘોષવર્ણ. એટલે ઘોષવર્ણ પૈકી કોઈ પણ એક હોય અથવા તો અંતસ્થ વર્ણ. અંતસ્થ વર્ણમાં ય, ર, લ કે વ એ પૈકી કોઈ પણ હોય તો ત્યાં વિસર્ગનો શું થાય છે? લોપ થાય છે. એટલે સમજાણું, વિસર્ગ કાઢી નાખવાનો, બીજો કોઈ પણ જાતનો કાંઈ ફેરફાર કરવાનો નહીં, બરાબર. શું બનશે? ભવંતા એવ.
બરાબર, વિસર્ગ કાઢી નાખવાનું, બાકી જેમનું જેમ છે એવો શબ્દ આપણે રાખવાનો. વિસર્ગ પહેલાં આ હોય, બરાબર, વિસર્ગ પછી કોઈ પણ સ્વર હોય, ઘોષવર્ણ હોય કે પછી અંતસ્થ વર્ણ હોય, તો વિસર્ગનો લોપ થાય છે. લોપ થવું એટલે નીકળી જવું, બરાબર. વિસર્ગનું ચિહ્ન છે એ કાઢી નાખવાનું, બાકીનું જેમ છે એમ જ રાખવાનું. ભવંતઃ એવો છે ત્યાં આપણે શું કર્યું છે, તો કે વિસર્ગનું ચિહ્ન છે કાઢી નાખ્યું છે, લોપ કરી દીધું છે, પણ એની જગ્યાએ પાછું જેમ છે એમ જ રાખવાનું, કે ભવંતઃ પ્લસ એવ, તો કે ભવંતા એવ. તો આપણે કેટલા નિયમ જોયા, છ, બરાબર. હવે એના પછીનું જોઈએ, વાક્યમાં વાક્યમાં સહ, સાતમો નિયમ, વાક્યમાં સહ અને એ સહ પછી વાક્યમાં સહ અને એ સહ પછી અ સિવાયનો કોઈ પણ વર્ણ આવે, કોઈ પણ વર્ણ આવે તો તેમના વિસર્ગનો લોપ થાય છે. દાખલા તરીકે જોઈએ કે સહ પ્લસ ભૂપતિ, એષઃ પ્લસ ખલુ, તો વાક્યમાં સહ અને એષઃ પછી અ સિવાયનો કોઈ પણ વર્ણ આવે તો વિસર્ગનો લોપ થાય છે. તો અહીંયા આપણે નિયમ પ્રમાણે જોઈએ તો ભૂપતિમાં આગળ પહેલો વર્ણ કયો છે, ભૂ. ખલુમાં આગળ શું છે, તો કે ખ. તો નિયમ પ્રમાણે શું કીધું છે કે અ અહીંયા આવવો જોઈએ. વિસર્ગ છે, વિસર્ગ પછીનો વર્ણ શું હોવો જોઈએ, અ. જો અ ન હોય, બરાબર ને, એના સિવાયનો કોઈ પણ વર્ણ આવે તો વિસર્ગ છે એ શું થાય છે, નીકળી જાય છે. એટલે શું બનશે, શ ભૂપતિ ને એષઃ માં વિસર્ગ નીકળી જશે, એટલે એષઃ ખલુ. પછી આઠમો નિયમ, વિસર્ગની પૂર્વે અ કે આ વિસર્ગની પૂર્વે અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર હોય અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી કોઈ પણ સ્વર વિસર્ગ પછી કોઈ પણ સ્વર અથવા
ઘોષ વ્યંજન આવતો હોય. તો વિસર્ગનો ર થાય. વિસર્ગનો ર થાય. હરિહી પ્લસ જયતિ. હરીર જયતિ. વિસર્ગની પૂર્વે અ કે આ સિવાયનો કોઈ પણ વર્ણ, કોઈ પણ વર્ણ એટલે કે સ્વર હોય, અને વિસર્ગ પછી કોઈ પણ સ્વર હોય અથવા તો ઘોષ વ્યંજન આવતો હોય તો વિસર્ગનો શું થઈ જાય છે? ર થઈ જાય છે. તો આ વિસર્ગ છે. વિસર્ગની પહેલાં આપણે જોઈએ છીએ કે અ નથી અને આ પણ નથી. અ કે આ સિવાયનો બીજો સ્વર છે, બરાબર, વર્ણ છે. અહીંયા આપણે જોઈએ તો હસ્વ ઈ, રી એટલે શું થાય, સ્વર પ્રમાણે ઉચ્ચારણ કરીએ તો હસ્વ ઈ. પછી વિસર્ગ પછી શું છે? અહીંયા જ, બરાબર. તો અહીંયા શું કીધું છે નિયમમાં? કે વિસર્ગ પછી કોઈ પણ સ્વર હોઈ શકે અથવા તો ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો શું બની જાય છે? ર. તો અહીંયા આપણે જોઈએ છીએ કે હરિહી પ્લસ જયતિ બરાબર શું બને છે? હરિર જયતિ, બરાબર. તો અહીંયા આપણે સંધિ છે, બરાબર. તો સંધિમાં આપણે શબ્દનો શું કરીએ છીએ? છૂટા પાડીએ છીએ અને ભેગા પણ કરીએ છીએ. સંધિ વિચ્છેદ એટલે સંધિને છૂટી પણ પાડીએ છીએ, બરાબર. અને સંધિ કુરુ એટલે સંધિ કરીએ પણ છીએ. તો કોઈ પણ એવા જે શબ્દો હોય છે તો એ શબ્દોને આપણે શું કરીએ છીએ? અમુક એવા શબ્દો છે કે જેનો આપણે ઉચ્ચારણ છે એ સરળતાથી કરી શકતા ન હોય તો ત્યારે આપણે એ શબ્દની સંધિ છૂટી પાડીને આપણે એ શબ્દનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ, બરાબર. એટલે અહીંયા ઘણી વખત આપણે જોઈએ છીએ તો કે અનુનાસિક વર્ણનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. અને અમુક જગ્યાએ આપણે વિસર્ગ હોય છે, વિસર્ગનો આપણે લોપ કરીએ છીએ, બરાબર. અને વિસર્ગની જગ્યાએ અમુક એવા વર્ણ છે એ પણ આપણે મૂકતા હોઈએ છીએ. તો અહીંયા મિત્રો આપણે આ જોયા વિસર્ગ સંધિના 8 નિયમો, બરાબર. તો આ આપણે આ 8-8 નિયમો છે એ આપણે સમજવા ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે સ્વાધ્યાયમાં ટેક્સ્ટબુક છે, પાઠ્યપુસ્તક છે, બરાબર, એમાં આપણે આવતું હોય છે પાઠમાં એમાં કે સંધિ કરો, સંધિ છોડો, બરાબર. તો આપણે એ પાઠ પ્રમાણે સંધિ જોડી પણ દઈએ છીએ અને છોડી પણ દઈએ છીએ. પરંતુ જ્યારે આપણે આ નિયમો ભણીએ છીએ, એનો અભ્યાસ કરીએ છીએ, સમજીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે સંધિ જોડીએ છીએ અને છોડીએ છીએ, બરાબર. એમાં અમુક આ નિયમો છે એ પણ એની સાથે જોડાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું આ સંધિના 8-8 નિયમો, બરાબર, એનો અર્થ જોયો, એના પ્રકારો જોયા. તો હવે આપણે અહીં વ્યાકરણના બધા ટોપિક છે એ પૂરા થાય છે. હવે આપણે નેક્સ્ટ આવતા વિડીયોમાં આપણે પાઠ્યપુસ્તકમાં જે ત્રીજું પદ્ય છે એનો આપણે અભ્યાસ કરશું.